નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું આપણે આ ચેનલ પર ધોરણ દસના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપ જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી જશે તો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાય જેમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલ પ્રક્રિયા માટે વિધાનો પૈકી ક્યાં ખોટા છે તો જોઈએ અહીં પ્રક્રિયા આપેલી છે તેમાં જવાબ આવશે કે એ અને બી ત્યાર પછી છે નંબર બે એફ ઇ ટુ ઓ થ્રી પ્લસ ટુ એલની પ્રક્રિયા બનીને એ એલ ટુ ઓ થ્રી પ્લસ ટુ એફ ઇ ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તો જવાબ આવશે તેનું વિસ્થાપન પ્રક્રિયા ત્યાર પછી છે નંબર ત્રણ આર્યનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે સાચો ઉત્તર લખો તો જવાબ આવશે એ હાઇડ્રોજન વાયુ અને આર્યન ફ્લોરાઈડ ઉદભવે છે ત્યાર પછી જોઈએ આગળ નંબર ચાર સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ તો તેનો જવાબ આવશે કે જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે હવે દ્રવ્ય સંરક્ષણના નિયમ મુજબ દ્રવ્યોનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહેવું જોઈએ દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક હોય છે નંબર પાંચ નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણો રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો એ હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાય એમોનિયા બનાવે છે તો જોઈએ કે અહીં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ સાથે એમોનિયા વાયુની એમોનિયા વાયુ બને છે ત્યાર પછી બી હાઇડ્રોજન સલ્ફાઈડ વાયુ હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે જે તમે એ પ્રક્રિયા પર નીચે જોઈ શકો છો કે હાઇડ્રોજન સલ્ફાઇડ અને જે વાયુ હવામાં બળીને જે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી બેને આપે છે ત્યાર પછી છે સી કે બેરિયમ ક્લોરાઇડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બેરિયમ સલ્ફેટ ઔક્ષેપ આપે છે જેની પ્રક્રિયા પણ નીચે અહીં આપેલી છે તે તમે જોઈ શકો છો ત્યાર પછી છે ડી કે પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બને છે જે અહીં પોટેશિયમ ધાતુ અને પાણી બંને સાથે પ્રક્રિયા થઈ અને બને છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન ત્યાર પછી છે નંબર છ કે નીચેના રાસાયણિક સમીકરણને સમતોલિત કરો નંબર એક એચ એન ઓ થ્રી પ્લસ સી એ ઓ એચ ટુ સી એ એનો થ્રી ટુ પ્લસ એચ ટુ ઓ તેને આપણે સમતોલિત કરીને સમીકરણ આ રીતના બનશે કે ટુ એચ એન ઓ થ્રી પ્લસ સી એ ઓ એચ ટુ સી એ એનો થ્રી ટુ ટુ એચ ટુ ઓ ત્યાર પછી બીજું છે કે એન એ ઓ એચ પ્લસ એચ ટુ એસ ઓ ફોર એન એ ટુ એસ ફોર પ્લસ એચ ટુ ઓ તેને સમતોલિત કરીને તેનું સમીકરણ આ રીતના બનશે કે ટુ એન એ ઓ એચ એચ ટુ એસ ફોર એન એ ટુ એસ ફોર ટુ એચ ટુ ઓ ત્યાર પછીના સી કે એનએ સી એલ એ જી એન ઓ થ્રી એ જી સી એલ એનએનઓ થ્રી તો સમતોલિત કરીને સમીકરણ આ રીતના બનશે કે એન એ સી એલ એ જી એન ઓ થ્રી એ જી સીએલ પ્લસ એનએ એન ઓ થ્રી ત્યાર પછી ડી બી એ સી એલ ટુ પ્લસ એચ ટુ એસ ફોર બી એસઓ ફોર એચ સી એલ સમતોલિત કરીને સમીકરણ આ રીતના બનશે કે બી એ સી એલ ટુ પ્લસ એચ ટુ એસઓ ફોર બી એ એસ ફોર પ્લસ ટુ એચ સી એલ ત્યાર પછી નંબર સાત કે નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી જે પ્રક્રિયા નીચે આપેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે બી જિંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ અને જીંક નાઇટ્રેટ અને સિલ્વર ત્યાર પછી છે સી કે એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ પ્રક્રિયા થઈને બનશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર ત્યાર પછી ડી બેરિયમ ક્લોરાઇડ પોટેશિયમ સલ્ફેટ બેરિયમ સલ્ફેટ અને પોટેશિયમ ક્લોરાઈડ બનશે ત્યાર પછી નંબર આઠ કે નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખાવો તો અહીં છે રાસાયણિક સમીકરણ એ કે પોટેશિયમ બ્રોમાઇડ પ્લસ બેરિયમ આયોડાઇડ પોટેશિયમ આયોડાઇડ બેરિયમ બ્રોમાઇડ જે પ્રક્રિયા નીચે આપેલી છે કે આપેલ પ્રક્રિયા એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે ત્યાર પછી બી કે જિંક કોર્બોનેટ ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ તો આપેલ પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે સી હાઇડ્રોજન પ્લસ ક્લોરીન હાઇડ્રોજન ક્લોરાઇડ તો આપેલ પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયા છે ડી મેગ્નેશિયમ પ્લસ હાઇડ્રોક્સાઇડ એસિડ બની પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન તો આપેલ પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા છે ત્યાર પછી નંબર નવ કે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું ઉદાહરણો આપો તો જોઈએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે દાખલા તરીકે કુદરતી વાયુના દહનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જેનું તમને સમીકરણ નીચે આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ઉષ્મા શોષણ પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે ત્યાર પછી નંબર દસ કે શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે સમજાવો તો જોઈએ જવાબ કે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજીત થાય છે દાખલા તરીકે ભાત બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોકોઝ ઉદભવે છે આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઊર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાને શ્વસન કહે છે આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય જેની પ્રક્રિયા અહીં નીચે આપેલી છે ત્યાર પછી નંબર અગિયાર કે વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો તો જોઈએ તેનો જવાબ કે વિઘટન પ્રક્રિયામાં એકલ અને ઉર્જા આપતા તે બે વધુ પરમાણુમાં વિયોજન એટલે કે વિઘટન પામે છે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે વધુ પરમાણુઓ ભાગ લઈ ભાગ થઈને ભેગા થઈને એકલ અણુ બને છે અને ઉર્જા મુક્ત થાય છે વિઘટન પ્રક્રિયા અહીં વિઘટન પ્રક્રિયા આપેલી છે એ બી પ્લસ ઉર્જા બંને એ પ્લસ બી ટુ એ સી એલ સૂર્યપ્રકાશનું વિઘટન થાય અને ટુ એ પ્લસ સી એલ ટુ સંયોગીકરણ પ્રક્રિયાઓ તો એ પ્લસ બી થઈને એ બી પ્લસ ઉર્જા સી પ્લસ ઓ ટુ પ્રક્રિયા થઈને સી ટુ પ્લસ ત્યાર પછી નંબર બાર કે એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે તો ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયા કે સી એ સીઓ થ્રી થઈને ઉષ્મા સી એ ઓ પ્લસ સીઓ ટુ આ રીતના એની પ્રક્રિયા બનશે ત્યાર પછી પ્રકાશ દ્વારા વિઘટનની પ્રક્રિયા જે પ્રક્રિયા પણ નીચે આપેલી છે અને ત્યાર પછી છે વિદ્યુત દ્વારા વિઘટન પ્રક્રિયા તે પ્રક્રિયા પણ અહીં નીચે આપેલી છે ત્યાર પછી છે નંબર તેર કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો તો જોઈએ જવાબ કે વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે જેમ કે જે એન અને એજી પૈકી જી એન વધુ ક્રિયાશીલ હોવાથી એ ઓછા ક્રિયાશીલ એજીને એજી એનો થ્રી ના દ્રાવણમાંથી મુક્ત કરે છે ઝેડ એન પ્લસ ટુ એજી એનો થ્રી બંને એન છેડ એન એનઓ થ્રી ટુ પ્લસ ટુ એજી જ્યારે વિસ્ દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલા બદલી અથવા આપલે થતી હોય છે જેમ કે અહીં બે પ્રક્રિયા આપેલી છે ત્યાર પછી નંબર ચૌદ કે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેડના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ પ્રક્રિયા મારફતે થાય છે તો તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો તો એ પ્લસ ટુ એ જી એનો થ્રી સી યુ એનો થ્રી ટુ પ્લસ ટુ એજી ત્યાર પછી નંબર પંદર કે તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો ઉદાહરણ આપી સમજાવો કે જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અક્ષેપણ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે જેનું ઉદાહરણ તમને અહીં નીચે આપેલું છે ત્યાર પછી જોઈએ નંબર કે ઓક્સિજનનું ઉમેરવું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવો તો નંબર એક ઓક્સિડેશન અને નંબર બે રિડક્શન તો જોઈએ પહેલાં ઓક્સિડેશન કે આ પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજનને દૂર કરે છે તો સી પ્લસ ઓ ટુ થઈને સીઓ ટુ અને ટુ યુ પ્લસ ઓ ટુ તો ટુ સીયુઓ ઉપરની પ્રક્રિયાઓમાં સી અને સી યુને ઓક્સિડેશન થાય છે નંબર બે રિડક્શન તો આ પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે છે અથવા હાઇડ્રોજન મેળવે છે તો સીયુઓ પ્લસ એચ ટુ તો સીયુ પ્લસ એચ ટુ ઓ સી ઓ ટુ પ્લસ એચ ટુ તો સી ઓ પ્લસ એચ ટુ ઓ તો ઉપરની પ્રક્રિયાઓમાં સી યુઓ અને સી ઓ ટુનું રિડક્શન થાય છે ત્યાર પછી નંબર સત્તર કે એક ચળકતા કથાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો તો જોઈએ તેનો જવાબ કે અહીં તત્વ એક્સ એક કોપર છે તેને હવામાં ગરમ કરતાં કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે ટુ સી યુ પ્લસ ઓટુ ત કથ્થઈ રંગનું ચમકદાર તત્વ અને પ્રક્રિયા થઈ અને બનશે કે ટુ સી યુઓ કાળા રંગનું સંયોજન અહીં સીયુનું સી યુઓમાં ઓક્સિડેશન થાય છે નંબર અઢાર લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ તો જવાબ આવશે કે ધાતુ ક્ષારને લીધે લોખંડની વસ્તુ ઉપર કાંટ લાગે છે આથી કાંટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાંટ લાગતો નથી ત્યાર પછી નંબર ઓગણીસ કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે તો તેનો જવાબ છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટી ઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે ત્યાર પછી નંબર વીસ કે નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો એ ક્ષારણ અને ખોરાપણું તો જોઈએ એ ક્ષારણ તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે આ કાટ લાગવાની ક્રિયાને કારણ કહે છે દાખલા તરીકે કે લોખંડને કાટ લાગે ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિતળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજે વગેરે ક્ષારણના ઉદાહરણ છે ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે તેને લોખંડનું કટાવ અથવા તો ક્ષારણ કહે છે ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો પુલ લોખંડની રેલિંગ જહાજ વગેરેને નુકસાન થાય છે આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુનું તેની પર પડ લગાવવામાં આવે છે ઝીંકનું પળ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે ત્યાર પછી છે બી ખોરાપણું તો તેનો જવાબ આવશે કે તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખારો ખોરો પડે છે જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે કે સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે જેને એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો કહે છે તદ ઉપરાંત ખોરાકને હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે બટાકાની ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં